વંદે માતરમ બાળ મિત્રો, કેમ છો? મજામાં? ચલો બાળ મિત્રો, આજે અભ્યાસની શરૂઆત આપણે પહેલાં પ્રાર્થનાથી કરીશું. ચલો બંને હાથ જોડી જાઓ ને આંખો બંધ કરી દો. ઓમ ભૂર્ભુવઃ તસ્ય વિદુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. ધિયો યો નઃ પ્રચોદયાત્. ચાલો બાળ મિત્રો, આજે આપણો વિષય કયો છે? કલ્લોલ. કયો વિષય છે? કલ્લોલ. એમાં આપણે આજે ચોપડી અને ગાલા સાપોથીમાં જોઈશું. તો ચાલો જોઈએ આપણે. ચાલો બાળ મિત્રો, આપણે આજે ગાલા સાપોથીમાં જોઈશું અને આજે આપણે છેલ્લો પીરિયડ રહેશે, કે આ પાઠનું છેલ્લો પીરિયડ રહેશે. યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો અને રમો. એક દડો, તમારે દડો લઈને રમવાનું રહેશે. જો અહીંયા કાઉન્સમાં શબ્દો આપેલા છે, હવામાં દડો, ઉછાળો, ઝીલી, બરાબર. તો અહીંયા ખાલી જગ્યા આપેલી છે, એ ખાલી જગ્યામાં તમારે લખવાનું છે. શું કરશો? ખાલી જગ્યામાં લખવાનું છે. એક ખાલી જગ્યા હતું તો દડો અહીંયાથી શોધીને આના હાથમાં શું છે? દડો. તો એ દડો અહીંયા લખી દેવાનું છે. તમે ખાલી જગ્યામાં ઉછાળો, તેને ખાલી જગ્યામાં ઉછાળો. શેમાં ઉછાળશું આપણે? હવામાં. શેમાં? હવામાં. દડો પાછો આવે ત્યારે ખાલી જગ્યા લો. તો એને શું કર્યો? નીચે આવે ત્યારે તમે એને હવામાં ઉછાળો ને પછી નીચે આવે ત્યારે તમે શું કરો? એને ઝીલી લઈએ. ફરી દડો ખાલી જગ્યા અને ઝીલો. એને શું કરવાનું છે? હવામાં ઉછાળવાનો છે અને ફરીથી ઝીલો. તમારે આ અનુભવ કરવાનો છે બે ત્રણ જણા સાથે, અને કોણ જીત્યું, કેટલી વાર ઝીલી શક્યા એનું તમારે અહીંયા લખવાનું છે. એક વાર, બે વાર, ત્રણ વાર, તમે જેટલી વાર દડો અને હવામાં ઉછાળો અને ઝીલો એટલી વાર તમારે લખવાનું છે. તમે બે વાર ઝીલી શક્યા હોય, ત્રણ વાર ઝીલી શક્યા હોય, તમે કેટલી વાર કરો એનો આધારે તમારે અહીંયા લખવાનું છે, બરાબર ને? ચલો આગળ જોઈશું આપણે. 20 લખો ટી. કેટલી લખો ટી? 20 લખો ટી. અહીંયા પણ કૌંસ આપેલું છે ઉપરના જેમ જ. સાથી મિત્રને રમવા બોલાવો. તમારા મિત્રને તમારા ઘરે રમવા બોલાવો. પહેલાં થાળીમાં લખોટી મૂકો. આ લખોટી છે એને થાળીમાં મૂકવાની છે. ઘડિયાળમાં સમય જોઈ રમત શરૂ કરો. જો અહીંયા ઘડિયાળમાં કેટલા વાગેલા છે? 5 વાગ્યા છે. પહેલી બે આંગળીથી લખોટી પકડી. આ જો પહેલી બે આંગળીથી લખોટી પકડવાની. થાળીમાંથી ડબ્બામાં નાખવાની છે. કોણે સૌથી પહેલાં, એટલે કે ઓછા સમયમાં, બધી લખોટી ડબ્બામાં નાખી, ડબ્બામાં ભરી, બરાબર? હવે આ રમત પણ અહીંયા તમારે જવાબ લખવાનો છે એ તમારે બાળકે જાતે તમારો અનુભવ લખવાનો છે, બરાબર ને? ખ્યાલ આવ્યો? ચાલો આગળ જોઈશું આપણે. અહીંયા જોઈશું આપણે. હવે સરસ મજાની એક રમત છે. પહેલાં બે રમત જોઈ ગયા. ત્રીજી રમત છે એક હાથ રૂમાલ. એક હાથ રૂમાલ લેવાનો. અહીંયા કૌંસમાં આપણે શબ્દો આપેલા છે એનો ઉપયોગ કરીને વાક્ય પૂરા કરવાના છે. મેદાન અથવા વર્ગખંડમાં ખાલી જગ્યા દોરો. આ વર્તુળ દોરવાનું છે. વિદ્યાર્થીઓ પોતપોતાનો હાથ રૂમાલ લેશે. બધા વિદ્યાર્થીઓ હાથ રૂમાલ પગે લટકતો બાંધશે. કઈ રીતે? જો આ ભાઈએ બાંધેલો છે એ રીતે. હવે બાંધેલા રૂમાલ સાથે ચાલશે. આ રીતે ચાલવાનું છે. બીજાના રૂમાલ પર પગ મૂકવાનો પ્રયત્ન કરો. જુઓ આ રીતે આ ભાઈ કેમ પગમાં રૂમાલ પર પગ મૂકે છે એ રીતે. બીજાના પગ નીચે આવી જાય તે આઉટ થઈ ગણાશે.
છેલ્લે સુધી કોણ આઉટ ન થયું તેનો જવાબ તમારે લખવાનો છે। તમારા મિત્રો સાથે આ ત્રણે ત્રણ રમત રમવાની છે અને તમને કયા રમતમાં સૌથી વધારે મજા આવી એનું લખવાનું છે। એક દડા દડો રમત વિશે વાતચીત કરો, 20 લખોટી વિશે વાતચીત કરો, એક હાથરૂમાલ રમત વિશે વાતચીત કરો, રમત રમતા પહેલાં શું કર્યું, રમત રમ્યા પછી શું કર્યું એનું તમારે લખવાનું છે, બરાબર ને। આગળ જોઈશું આપણે। ચલો અહીંયા પણ આપણે ક્રિયાઓ ઓળખીને ખાલી જગ્યામાં જવાબ લખવાના છે। સૂચના આપેલ ખાલી જગ્યામાં યોગ્ય નામ લખી જોડો અને તે મુજબ રમો। પ્રણવ ડેડકો જે દોડકાની જેમ ચાલે છે, પ્રણવની સાથે જોડો। તૃષા લંગડી રમે છે, તૃષાની સાથે જોડો। પૂર્વ હાથ હલાવ્યા વગર દોડો, દોડવાનું છે આયરું, હાથ હલાવ્યા વગર દોડવાનું છે। પછી કૃતિ બે હાથ જોડી દોડો, હર્ષ બે હાથ ખુલ્લા રાખી દોડો, બરાબર। આગળ જોઈશું આપણે। અહીંયા જો છૂટું પાડો, તમને જે રમત ગમતી હોય ના ગમે એ રમતનું નામ લખવાનું છે, ઓછી ગમતી હોય એ રમતનું નામ અહીંયા લખવાનું, ખૂબ ગમતી હોય એ રમતનું તમારે અહીંયા નામ લખવાનું છે, બરાબર ને। આ તમારું લખવાનું છે, એમાં હું લખી શકવાની નથી। તમને જે જે રમત ગમતી હોય, જેમ કે ક્રિકેટ છે, ક્રિકેટ તમને ખૂબ ગમે છે તો અહીંયા ક્રિકેટ લખી શકો છો, હા। પછી તમને કબડ્ડી કે ખોખો સીજ પણ નથી ગમતી, કે લંગડી પકડડા એવું સીજ પણ નથી ગમતું તો એ લખી શકો છો અહીંયા તમે, બરાબર ને। જે રમત તમને ના ગમતી હોય એનું અહીંયા લખવાનું, અને થોડીક ગમતી હોય એનું લખવાનું, અને સૌથી વધારે ગમતી હોય એનું લખવાનું છે। ચાલો આપણે આગળનું પાનું જોઈશું બાળમિત્રો। અહીંયા જુઓ બાળમિત્રો, એક ફકરો આપેલો છે એ આપણે જોઈશું, બરાબર વાંચો। મને પકડડાઓ ખૂબ ગમે છે, અમે 6 ભાઈ બહેન છે, અમે ભેગા મળી રમીએ છીએ, જેનો દાવ આવે દાવ હોય તે બીજાને પકડે છે, અને અમે બધા દોડીએ છીએ, અમે તેની પકડમાં ન આવીએ, જે પકડાય તેના તેનો દાવ આવે, બરાબર। અહીંયા તમારું નામ લખવાનું, તમને કઈ રમત ગમે છે એ લખવાની, હં। અમે ખાલી જગ્યા મિત્રો ભેગા મળીને રમીએ, કેટલા મિત્રો તમે ભેગા મળીને રમત રમો એ લખવાનું છે, બરાબર ને, હં। અહીંયા તમે રમી શકો છો। અહીંયા જુઓ બાળમિત્રો, વર્ગમાં રમાય તેવી, એટલે કે ઘરમાં રમાય, ઘર અને વર્ગ એક જ છે, તમે ઘરમાં કઈ કઈ રમત રમી શકો છો એ લખવાનું છે, અને તમારે બહાર જઈને કઈ કઈ રમત રમી શકો, એટલે કે મેદાન જેવું હોય ત્યાં જઈને તમે કઈ કઈ રમત રમી શકો છો એનું લખવાનું છે, બરાબર। આગળ જોઈશું આપણે। અહીંયા જોઈશું બાળમિત્રો, અંખી પંખી રમત છે, કઈ રમતનું નામ છે બાળમિત્રો, અંખી પંખી। સેલી અંખી પંખી, પૂર્વા ડાબા પંખી, સેલી પંખો બતાવો, પૂર્વા પેલો રહ્યો, સેલી પંખી પંખી, એક રમત આગળ ચલાવો, રમત છે એને આગળ ચલાવવાની છે, બરાબર ને। પૂછો અને લખો અને રમો, તમને નાના હતા, તમે નાના હતા ત્યારે શું કરતા, શું રમતા હતા, તે કેવી રીતે રમતા હતા, એ મમ્મીને પપ્પાને દાદા દાદીને શાળા શિક્ષક શાળાનો આચાર્ય એને પૂછીને તમારે લખવાનું છે, બરાબર ને। અહીંયા ચિત્રને ધ્યાનથી જોવાનું છે, ચિત્ર શેનું છે બાળમિત્રો, 26 જાન્યુઆરી અથવા 15 ઓગસ્ટે આવું ચિત્ર હોય ને આપણા શાળામાં પણ, હં। આપણે રાષ્ટ્રધ્વજ ફરકાવીએ છીએ, સરસ મજાનું ગીત ગાઈએ છીએ, વંદે માતરમ, જનગણ મન, એને એવા ગીત ગાઈએ છીએ અને ધ્વજને સલામી આપીએ છીએ, બરાબર ને, હં।
तमारे पण सरस मजानो राष्ट्रध्वज दोरवानो छे बाजूना पाना पर नीचे। चलो आगळनुं पानुं जोईशुं। जुओ आपणे आ राष्ट्रगीत गाशुं। जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा नील हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा। तव शुभ नामे जागे तव शुभाशीष मांगे गाहे तव जय गाथा। जन गण मंगल दायक जय भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। हाँ तमारे गीत मोढ़े करवानू छे। क्यों गीत छे? राष्ट्रगीत छे। बराबर। हवे जो अहीं एक फकरो छे एने आपणे वाँचीशुं। भारत मारो देश छे। आपणा देशनो राष्ट्रध्वज ત્રણ રંગોનો છે। સૌથી ઉપર કેસરી રંગ છે, વચ્ચે સફેદ રંગ છે, સૌથી નીચે લીલો રંગ છે। સફેદ રંગની વચ્ચે અશોક ચક્ર દેખાય છે। તે અશોક ચક્રમાં 24 આરા છે। મારી શાળામાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે। મને રાષ્ટ્રધ્વજ ખૂબ ગમે છે। જો અહીંયા સરસ એવો રાષ્ટ્રધ્વજ દોરવાનો છે, બરાબર ને? ખ્યાલ આવ્યો? અહીંયા તમારે સરસ એવો રાષ્ટ્રધ્વજ દોરવાનો છે। તો ચાલો બાળમિત્રો, આપણો અહીંયા અભ્યાસક્રમ પણ પૂરો થાય છે અને પાઠ પણ પૂર્ણ થાય છે। ચાલો બાળમિત્રો, હવે આપણે નવા પીરિયડમાં આપણે પુનરાવર્તન શીખીશું। આવજો।